ओम नमो नारायण। हूँ अरुणाबेन पी गोस्वामी सूरत थी तमारू स्वागत करूँ छू अरुज किचन में। आज हूँ बनावीश रवानी स्टफ्ड इडली। एना माटे आपणे आ 3 कप रवो लीधेलो छे, एमां आपणे आ 1 कप दही नाखवानुं छे ने आ मैं 1/4 कप ચોખાનો લોટ લીધેલો છે, જેમાં આપણે 1 કપ પાણી એડ કરશું, જેને આપણે મિક્સ કરી દઈશું। જરૂર પડે એ પ્રમાણે પાણી નાખતા જવાનું। આપણે મેં 2.5 કપ પાણી એડ કરેલું, એકદમ આ રીતે મિક્સ કરી દેવાનું, ગાંઠા અંદર ના રહેવા જોઈએ। હવે આપણે 15-20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવાનું છે, ઢાંકીને આપણે રાખી દઈશું। હવે આપણે આ અંદર જે સ્ટફિંગ ભરવાનું છે એના માટે આ બાફેલા બટાકા લીધેલા છે 3-4 નંગ, આ કેપ્સિકમ લીધેલું છે અને ગાજર અને આ લીલા મરચા ઝીણા ઝીણા સમારેલા છે ને મીઠું છે, સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે। થોડી હળદર લીધી છે અને કાળા મરી લીધેલા છે વાટેલા ભૂકી અને આ હિંગ લીધેલી છે, એની આપણે સ્ટફિંગ બનાવશું। આપણે આ એક કડાઈ લીધેલી છે, ગેસ ચાલુ કરીએ ને એમાં આપણે થોડું તેલ એડ કરીશું, 2-3 ચમચી તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે હિંગ નાખી દઈશું। લીલા મરચા નાખીશું, ગાજર નાખીશું, કેપ્સિકમ નાખીશું, તેલ આપણે આમાં ઓછું જ નાખવાનું છે। આપણે આમાં થોડું મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલું। હળદર આપણે એકદમ થોડીક જ નાખવાની, કેમ કે આનો કલર ઓલરેડી સરસ આવેલો જ છે, આપણે થોડીક જ હળદર નાખવાની છે। હવે આ મરીનો ભૂકો નાખી દઉં, કાળા મરી, હવે આપણે એમાં આ બટાકા બાફીને જે મેશ કરેલા એ નાખી દઈશું, એને આપણે એકદમ મિક્સ કરી દઈશું। આમાં આપણે કોઈ પણ શાક, આપણે કોઈ પણ સબ્જી નાખી શકીએ, લીલા વટાણા પણ નાખી શકીએ, જે આપણે સબ્જી નાખવી હોય બધી સબ્જી આમાં એડ કરી શકીએ આપણે। આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, અને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એટલે ઠંડુ થઈ જાય, એને આપણે ઠંડુ કરવાનું છે। આ આપણું બેટર ઠંડુ થઈ ગયું છે, હવે એને આ રીતે આપણે ગોળા વાળી લેવાના છે, આ રીતે।
આ રીતે ગોળા વાળીને રાખી દેવાના છે. આપણે 15 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે આ રવો પલળી ગયો છે અને આપણે આ ઇડલીનું જે સ્ટેન્ડ છે એમાં આપણે બધું ઓઇલથી એકદમ બધા એમાં ગ્રીસ કરી લીધેલું છે. ને આ કુકર મૂકશું આપણે ઇડલીનું, એમાં આપણે પાણી નાખશું. એમાં સ્ટેન્ડ મૂકી દઈશ, પાણી ઉકળે ત્યાં સુધી આપણે આમાં 1 ચમચી નમક નાખી દઈશું. આ ઈનો છે, 1 ચમચી આપણે ઈનો નાખી દઈશું. થોડું ઉપર પાણી એડ કરી દઈશું, હવે એને આપણે એકદમ મિક્સ કરી દઈશું. થોડું ઘાટું છે તો થોડું પાણી હજી એડ કરીશું. આ રીતનું આપણે બેટર જોઈએ. હવે આમાં આપણે 1 ચમચો ઇડલીનું બેટર નાખીશું અને ઉપર આપણે જે આ બનાવેલું એ આ રીતે વચ્ચે મૂકી દઈશું અને એની ઉપર થોડું બેટર હજી નાખી દઈશું. આ રીતે આપણે બધી ઇડલી આ રીતે મૂકવાની છે. થોડું દબાઈ દેવાનું. આ રીતનું બેટર આપણે રાખવાનું. આ રીતે આપણે બધી ઇડલી ભરી લેવાની છે. હવે આપણે આ પાણી ઉકળી ગયું છે, આ પાણી ઉકળી ગયું છે એની અંદર હવે આપણે આ મૂકી દેવાની છે. અને 7 થી 8 મિનિટ જેવું લાગશે પાકવામાં. આ રીતે એનું ઢાંકણું ઢાંકી દેવાનું. 7 થી 8 મિનિટ જેવું લાગશે આને પાકતા. હવે આપણે જોઈ લઈએ. ઇડલી આપણી પાકી ગઈ છે, ગેસ બંધ કરી દઈ. હવે આને આપણે બહાર કાઢી લઈશું. આને આપણે હવે ઠંડુ થવા દઈશું, પછી આને આપણે કાઢીશું ચાકુની મદદથી. આપણે ઠંડી થઈ જાય ને ઇડલી એટલે આરામથી નીકળી જશે, નહીં તો એ નીચે ચોટી જાય. થોડું આપણે એને ઠંડુ થવા દઈશું એટલે આરામથી નીકળી જશે. બધી ઇડલી આપણે આ રીતે કાઢીને પ્લેટમાં લઈ લેવાની છે. આને આપણે વચ્ચેથી કાપીને જોઈ લઈ અંદર કેવું કલર આવ્યો છે. આપણે તમે જોઈ શકો છો મસ્ત આપણે એકદમ સોફ્ટ ઇડલી થઈ છે. એને આપણે આ લીલી ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ. તૈયાર છે આપણી રવાની સ્ટફ્ડ ઇડલી. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.